कांधा જિલ્લાના ઇલોર ગામે મહાકાળીના પુરાણિક મંદિર માટે નવા રસ્તાની માંગણી કરે, કારણ કે જૂનો રસ્તો સાંકડો અને ખરાબ હોવાથી અવરજવરમાં તકલીફ પડતી હતી। તેથી ગામ લોકોએ હાઈવે રોડને જોડાતો પોલીસ સ્ટેશનની બાજુમાં રસ્તા માટે માંગણી કરેલ હતી। 8-10-2004 ના રોજ હિન્દુ સમાજના લોકોએ અરજી કરી ગામમાં સભા કરાઈ ઠરાવે કરાવી હતી। મહાકાળી મંદિરે નવા રસ્તાની માંગણી કરેલ હતી અને મધુસૂદન મિસ્ત્રીના ગ્રાન્ટમાંથી અડધો રસ્તો બનાવેલો હતો, અડધો રસ્તો બાકી હતો। ત્યાર પછી નવી સિવિલની કામગીરી શરૂ થતા રસ્તાને બંધ કરી નાખવામાં આવ્યો છે, જેના લીધે હિન્દુ સમાજના લોકો રોષે ભરાયા છે અને આંદોલનની ચીમકી આપી છે। હિન્દુ સમાજના આગેવાનોએ મૌખિક રજૂઆત કરેલ છે, નવી સિવિલના કામગીરીમાંથી 20 ફૂટ રસ્તો છોડી બાંધકામ કરવામાં આવે તેવી સંમતિ ભૂતપૂર્વ સરપંચે આપી હતી, તે તેઓ જણાવી રહ્યા છે। આ રસ્તાનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે। વધુમાં જણાવ્યું હતું કે રસ્તો નહીં ખોલવામાં આવે તો હિન્દુ સમાજના લોકો આંદોલન કરશે। રિપોર્ટર રિજવાના મંસૂરી, હિંમતનગર। ખાણ વિસ્તારમાં નવીન સિવિલનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે જ્યારે બાંધકામ કરવાનું હતું ત્યારે મૌખિક રજૂઆત કરી હતી કે અહીંયા મહાકાળી માતાજીના મંદિરનો 20 ફૂટ રસ્તો છોડી બાંધકામ કરવું। એ વખતે પંચાયત અને સ્થાનિક આગેવાનો તૈયારી બતાવી હતી, પરંતુ આજે આ રસ્તો બંધ કરી અને હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું કાર્ય કરી રહ્યા છે। અમે વારંવાર પંચાયતમાં અને લોકોને રજૂઆત કરી છતાં પણ કોઈ સાંભળતું નથી, બરાબર। અને જો આ કોટ દૂર કરવામાં નહીં આવે અને આ રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું અને અમારો ન્યાય મેળવીને રહેશું। હિન્દુઓની લાગણી દુભાય તેવા આશયથી આ કરવામાં આવ્યું છે। અગાઉ 2004માં અહીંયા ઠરાવ કરાયેલો છે, ગામ સભામાં ઠરાવ કરાયેલો છે કે અહીંયા રસ્તો બનાવો। અડધો રસ્તો મધુસૂદન મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી અગારી બની ચૂક્યો છે, માત્ર આટલો રસ્તો બનાવવાનો બાકી છે। છતાં મહાકાળી મંદિર છે, સીધું આપ આપના કેમેરાથી બતાવી શકો છો અને આ નવી સિવિલનું બાંધકામ કરી અમારો આજે 20 ફૂટનો રસ્તો કાયદેસર લીગલી બનાવેલો છે, પંચાયત છે, આપ જોઈ રહ્યા છો એ મહાકાળી મંદિર અને આ ગેરઇરાદા પૂર્વક આમ રસ્તો અમારો બ્લોક કર્યો છે અને અડધો રસ્તો મધુસૂદન મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી બનેલો છે। મધુસૂદન સાહેબે એમની ગ્રાન્ટમાંથી આ રસ્તો પાસ કરેલો, મેડમ જુમત છે અમુક જુમત છે, વાંધો નહીં।